નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય ગુજરાતી ધોરણ છ ધોરણ છ ની અંદર આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે શીખીશું કાવ્ય નંબર બાર જેનું નામ છે રાવણનું મિથ્યાભિમાન હવે મિથ્યા એટલે કે ખોટું અને નકામું રાવણનું નકામું અભિમાન હવે આ કાવ્યને સમજતા પહેલાં આપણે એના કવિશ્રીથી પરિચિત થઈએ આ કાવ્યના કવિ છે ગીરધર જેમનો જન્મ સત્તરસો ને સત્યાસી અને અવસાન અઢારસો ને બાવનમાં થયું હતું કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડદાસ ગિરધરકૃત રામાયણ અને યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે ગિરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું છે અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો તેને પોતાના બળનું અભિમાન હતું એ રૂઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો તેની ભારે ફજેતી થઈ એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે હવે અહીં રામાયણનો એક પ્રસંગ છે જેની અંદર સીતાજીનો સ્વયંવર રચાઈ રહ્યો છે અને એ સ્વયંવર માટે અનેક રાજ્ય રાજ્યના રાજાઓ અહીં ભાગ લેવા માટે અનેક દેશના રાજાઓ અહીં આવ્યા છે અને તેઓ દરેક અહીં ભાગ લે છે પરંતુ જનક રાજાની એક શરત છે કે શિવજીનું જે ધનુષ્ય છે એ ધનુષ્ય જે વ્યક્તિ ઉપાડી શકશે એના જ ગળામાં સીતાજી વરમાડા પહેરાવશે તો આની અંદર આ સ્વયંવરની અંદર લંકાનો રાજા રાવણ પણ અહીં ભાગ લેવા માટે આવ્યો છે અને તેને પોતાના બળનું ખૂબ જ અભિમાન છે એટલા માટે તે ખૂબ જ રૂઆબભેર ધનુષ્યને ઉપાડવા માટે જાય છે અને પછી તેની શું હાલત થાય છે અને તે કેવી રીતે દબાઈ જાય છે અને તેની કેવી આ સ્વયંવરની અંદર બેઈજતી થાય છે એનું અહીં આ કાવ્યની અંદર કવિશ્રીએ વર્ણન કર્યું છે અભિમાન કરીને બોલ્યો તે રાવણ રાજ અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ ખૂબ અભિમાન સાથે ધનુષ્યને ત્રંબક નામનો જે ધનુષ્ય છે એને ઉપાડવા માટે એ ઊભો થાય છે તરત જ અને અભિમાન સાથે બોલે છે જનક એટલે કે સીતાજીના પિતા છે એમને કહે છે કે ત્યાં શું કર્યું છે એ તો મને કહે તબ વિદેહી ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાડ તરત જ ત્યાં જનક રાજા એને ઊભા થઈ અને ત્રંબક નામનું જે ધનુષ્ય અને એમની જે શરત હતી એ એને કહે છે અને તત્કાળ એટલે કે તરત જ રાવણને કહે છે કે જે આ ધનુષ્યને ચઢાવશે તેને કન્યા એટલે કે એના જે પુત્રી છે સીતાજી એને આરોપે એટલે કે પહેરાવે એને એ વરમાળા પહેરાવશે એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણરાય કૈલાસ સરખો હલાવ્યો પણ માત્ર ધનુષ્ય કહેવાય મેં અમરબંધી બંદી વાન કીધા હું રાવણ બળિયો સત્ય હવે આવું સાંભળીને તરત જ એ એને એમ થાય છે કે આટલુંક નાનું ધનુષ્ય અને હું ન ઉપાડી શકું કારણ કે એને પોતાના બળ ઉપર ખૂબ જ અભિમાન છે એટલા માટે એ તરત જ અટહાશે એટલે કે ખડખડાટ હસવા માંડે છે રાય એટલે કે રાજા જોર જોરથી તે હસવા લાગે છે અને કહે છે કે મેં કૈલાસને પણ હલાવી નાખ્યો છે અને આ ધનુષ્ય આટલા મોટા કૈલાસને જો હું હલાવી શકું તો મારો આ તો મારા માટે કઈ જ નથી અને અમર એટલે કે દેવો દેવોને કહે છે હું એટલો બધો છું એ વાત સાચી છે કંદુકની પેરે ઉછાળું મેરુ પંદ્રા મંદરાચળ પર્વત પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર કહે છે કે હું એટલો શક્તિશાળી છું કે મેરું અને મંદ્રાચળ નામના જે પર્વત છે એને પણ હું કંદુક એટલે કે દડો દડાની પેરે એટલે કે માફક કે પેઠે કે દડાની માફક જ હું મેરુ અને મંદ્રાચળ પર્વતને પણ ઉલાડી શકું છું અને પૃથ્વીને તો હું ઊંધી જ કરી શકું છું અને કેટલી વારમાં પલકમાં એટલે કે ક્ષણ વારમાં હું એને ઊંધી કરી શકું છું બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના સા ભાર એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ હવે તરત જ રાવણ બ્રહ્માંડનું કહે છે કે હું બ્રહ્માંડની જો ચાક ચડાવી શકતો હોઉં એટલો હું શક્તિશાળી હોઉં તો પછી આ ધનુષ્યનો મારા માટે શું શું વિષાદ છે અને તરત જ એ કહેવા માંડે છે અને એવા વચન બધું બોલી અને રાવણ તરત જ ત્યાંથી ઊભો થઈ જાય છે અને પોતાનાં વસ્ત્ર સંભાળી અને ધનુષ્ય ભણી એટલે કે તરફ ધનુષ્ય તરફ તે એને ઉપાડવા માટે જાય છે પરંતુ આ બધું જોઈ અને રાવણનો અભિમાનને જોઈ અને સીતાજીને ખૂબ જ ચિંતા થવા લાગે છે અને કહે છે કે જો આ રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે એને વરમાડા પહેરાવી પડશે એટલા માટે સીતાજી પછી સ્તુતિ ઉમિયા શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ એમ સીતાના મનભણી ચિંતા જાણી રામે એહ અને તરત જ શંકર પાર્વતીને સ્તુતિ કરવા લાગે છે પ્રાર્થના કરે છે સીતાજી અભિરામ એટલે કે મનોહર સુંદર સતી સીતાજી શંકર અને પાર્વતીને સ્તુતિ કરવા લાગે છે કે હે મહારાજ શિવ હરણ એટલે કહે છે કે તમે સંકટ હરણ તમે શંકર ભગવાન તમે સંકટને દૂર કરનારા છો તો તમે મારું આ સંકટ દૂર કરી અને મારી લાજ રાખો અને આ રાવણનું જે ત્રંબક રાવણ જે હલાવે છે એ ત્રંબક નામનું ધનુષ્ય આજે જરાય પણ એનાથી હલવું જોઈએ નહીં આમ સીતાની જે ચિંતા સીતાજી આમ સતત જે ચિંતા કરે છે અને એમની એ ચિંતા એ રામને પણ ખબર પડી જાય છે તો મિત્રો આ અડધું કાવ્ય આપણે શીખ્યા હવે એના પછીનું અડધું કાવ્ય છે એ આપણે પછીના વિડીયોમાં શીખીશું થેન્ક યુ